જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 કોમર્સમાં વિષય છે BA, જેનો પાર્ટ 3 વિષય આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી, જેની અંદર હવે આપણે આગળ ઈ બેન્કિંગની સેવાઓ વિશે આપણે થોડુંક જાણીએ. તો ઈ બેન્કિંગ એટલે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ તરીકે ઓળખવામાં આવે છે. શરૂઆતના તબક્કામાં જે બેંકના વ્યવહારો છે એ વ્યવહારો ભૌતિક સ્વરૂપમાં કરવામાં આવતા, અને આ જે મેન્યુઅલ વ્યવહારો છે એની અંદર હવે આપણે ઇન્ટરનેટના માધ્યમથી અહીંયા આધુનિક આ ભૌતિક સ્વરૂપની જગ્યાએ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે હવે આપણે બેન્કિંગના વ્યવહારો થાય છે. બેંકના મોટાભાગના કાર્યો હવે આપણે ઇલેક્ટ્રોનિક માધ્યમથી એટલે કે નેટના માધ્યમથી આપણે અહીંયા થતા જોવા મળે છે, જેના કારણે પહેલાં કરતાં બેંકનું કાર્ય એકદમ સરળ અને ઝડપી બન્યું છે. કે જેનાથી આપણે અહીં આગળ જોઈએ કે આ જે ઇલેક્ટ્રોનિક બેન્કિંગની આપણે વાત કરીએ છીએ, તો આપણી બેન્કિંગ વ્યવસ્થાની અંદર આ વ્યવસ્થાના વિકાસના 3 તબક્કા છે. કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપનો વિકાસ આપણે બેંકની અંદર આધુનિક સ્વરૂપ જે અત્યારે વ્યવહારો થઈ રહ્યા છે એનો વિકાસ 3 તબક્કામાં થાય છે. શરૂઆતની અંદર આપણે જાણીએ છીએ કે પરંપરાગત પ્રક્રિયા હતી, જો કે અત્યારે પણ કોઈ અમુક સામાન્ય જે કાર્યો છે એમાં કદાચ પરંપરાગત પ્રક્રિયા હશે, પરંતુ વધુ પડતું આપણે આ પરંપરાગત પ્રક્રિયા એટલે પહેલાં જે આપણે બેન્કિંગ વ્યવહારો થતા હતા ત્યારે એમાં પાસબુક છે, લેજર છે, એવા ચોપડાઓની અંદર એની નોંધ મેન્યુઅલ કરવામાં આવતી, એની અંદર આપણે વધુ માણસોની જરૂરિયાત ઊભી થતી અને એ દ્વારા આપણે બેન્કિંગના કાર્યો થતા હતા. તો આના દ્વારા શરૂઆત થઈ. ત્યાર પછી નેટવર્કના કારણે કોમ્પ્યુટરનું જોડાણ કરવામાં આવ્યું. આ કોમ્પ્યુટર જોડાણની અંદર સર્વરની મદદથી એટલે કે અહીંયા આગળ એક કરતાં બેંકના વધારે પડતા કોમ્પ્યુટરોને એકબીજા સાથે જોડાણ કરવામાં આવે, અને આ જોડાણ કરી જેની અંદર એક કોમ્પ્યુટર જે સર્વર તરીકે કાર્ય કરે છે, કે જેના પરિણામે આખી બેંકની અંદર જે શાખાના કોમ્પ્યુટરો છે એ બધા જ કોમ્પ્યુટરને સાથે જોડાણ કરી આપણે કાર્યને ઝડપી બનાવી શકીએ છીએ. આજે જે કોમ્પ્યુટર પહેલા નંબરનું કોમ્પ્યુટર હોય એની અંદર જે કરેલી પ્રોસેસ કે પ્રક્રિયા છે, મારે છેલ્લા નંબરના કોમ્પ્યુટરમાં એને ઓપન કરવી હોય તો હું ત્યાં કરી શકીશ, પણ ક્યારે? જ્યારે તેનું જોડાણ કરવામાં આવ્યું હશે ત્યારે. તો અહીંયા આગળ દરેક કોમ્પ્યુટરને એકબીજા સાથે જોડાણ કરી અને જેને આપણે એ બધા જ કોમ્પ્યુટરમાં એક કોમ્પ્યુટર એવું હશે કે જે સર્વર હશે, ત્યાંથી ડેટા એ આપણને દરેક કોમ્પ્યુટરની અંદર એ અહીંયા વિભાજિત થતાં આપણને જોવા મળે છે. તો આ નેટવર્કના મદદથી આ નેટવર્કને આપણે આગળ ઇન્ટરનેટ તરીકે પણ ઓળખાય છે. જ્યારે પોતે પોતાની શાખાના બધા જ કોમ્પ્યુટરને એક સાથે જોડવામાં આવે તો આ જે પ્રક્રિયા છે જેને આપણે ઇન્ટરનેટ પણ કહેવામાં આવે છે. તો આ ઇન્ટરનેટ ની મદદથી આપણે કાર્યને શું કરી શક્યા? તો કે ઝડપી બનાવી શક્યા છે. તો ઝડપી કાર્ય આપણા બેંકની અંદર એ આપણે હવે નેટવર્કના મદદથી આપણે કરી શકીએ છીએ. ઉપરાંત ઇન્ટરનેટનો ઉપયોગ, આ ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા આપણે અહીં આગળ બેંકના વ્યવહારોને વધુ ઝડપી અને સરળ એ બનાવી શક્યા છીએ, જેની અંદર ઘણી બેંકો એ ઇન્ટરનેટના માધ્યમથી એવી વ્યવસ્થા ઊભી કરે છે કે જેમાં ઈ ગેલરી કે ઈ કોર્નર તૈયાર કરી અને એના દ્વારા સરળતાથી પોતાના ગ્રાહકોને સેવાઓ આપે છે અને ઝડપથી ઓછા કર્મચારીએ વધુ કાર્ય એ આપણને કરતા હોય છે. તો આવી
ઈ ગેલેરી અને ઈ કોર્નરની વ્યવસ્થાઓ એ ઊભી કરવામાં આવે છે. પોતાના ગ્રાહકોને આની અંદર દરેક ગ્રાહકને પોતાના ખાતાનો યુનિક કોડ આપવામાં આવે છે. યુનિક કોડને આપણે પાસવર્ડ તરીકે પણ ઓળખીએ. તો યુનિક કોડ કે પાસવર્ડ જે તમને આપવામાં આવે કે જેના પરિણામે તમે તમારા ખાતાની અંદર એ ઇન્ટરનેટના મદદથી આપણે એમાં કામ કરી શકીએ છીએ, કાર્ય કરી શકીએ છીએ. તો અહીંયા આગળ દરેક ગ્રાહક અને બેંક બંનેના સમયનો અહીંયા આગળ બચાવ થાય છે. તો આવા જે વ્યવહારો છે બે રીતના વ્યવહારો જોવા મળે છે. તો એક નાણાકીય વ્યવહારો છે અને બીજા છે બિન નાણાકીય વ્યવહારો. તો બેંકની અંદર થતા બે પ્રકારના વ્યવહારોની અંદર નાણાકીય વ્યવહારો કયા છે? તો કહે છે કે કોઈ પણ બેંકનો ગ્રાહક છે એ પોતાના ખાતામાંથી અન્યના બેંકના ખાતામાં નાણાં મોકલી આપે છે અથવા તો અન્યના ખાતામાં જમા કરાવે છે, તો આ પ્રક્રિયાને આપણે નાણાકીય વ્યવહારોમાં લઈ શકાય. તો આ નાણાકીય વ્યવહાર થયો. આપણે કહ્યું કે આપણે કોઈ પણ ઇલેક્ટ્રોનિક બિલ છે એ ઇલેક્ટ્રોનિક બિલની ચૂકવણી કરવામાં આવે છે. તો ચૂકવણીના કરવા માટે આપણે શું કરશું? તો ખાતેદાર પોતાના ખાતામાંથી બિલના જેટલી રકમ અન્ય સંસ્થા અથવા તો જી બી જેને કહેવાય અથવા ટોરેન્ટ પાવર હોય તો એ સંસ્થાના ખાતામાં આપણે એટલા નાણાં ટ્રાન્સફર કરીએ છીએ. તો આમ આ જે ટ્રાન્ઝેક્શનના વ્યવહારો છે, ચૂકવણીના વ્યવહારો છે, એ બધા ચૂકવણીના વ્યવહારોને કેવા વ્યવહારો કહીશું? નાણાકીય વ્યવહારો કહેવાય. તો આ નાણાકીય વ્યવહારોની પતાવટ એ આપણે ઇન્ટરનેટના માધ્યમથી આપણે અહીંયા આગળ પૂરી કરી શકીએ છીએ. તો આવા ઘણા બધા નાણાકીય વ્યવહારો હોય, LIC નું પ્રીમિયમ ભરવાનું હોય, કોઈ લાઇટ બિલ ભરવાનું હોય, અન્ય કોઈ વ્યક્તિને આપણે આપણા લેણદારને નાણાં ચૂકવવાના હોય, તો આવા ઘણા બધા વ્યવહારો છે કે જેનું ટ્રાન્ઝેક્શન આપણે આપણા ખાતામાંથી અન્ય બેંકના ખાતામાં એ આપણે કરી શકીએ છીએ. તો આ બધા નાણાં સાથે જોડાયેલા વ્યવહારો જેને નાણાકીય વ્યવહારો તરીકે આપણે ઓળખીશું, જેમાં બધા ચૂકવણીના વ્યવહારો એ આપણે જોવા મળે છે. એ જ રીતે બેંકની અંદર કેટલાક બિન નાણાકીય વ્યવહારો પણ થાય છે. બિન નાણાકીય વ્યવહારો એટલે શું? અહીંયા આગળ આપણે કહ્યું કે જે બેંક સાથેના વ્યવહારો છે એ ખાતેદાર બેંક સાથેના વ્યવહારો જે કરે છે એમાં ઘણા બધા વ્યવહારો એવા છે કે જે બિન નાણાકીય, એની સાથે નાણાં જોડાયેલા હોતા નથી. તો તેવા બિન નાણાકીય વ્યવહારો પણ આપણને જોવા મળે. ક્યારેક તમને વિદ્યાર્થી મિત્રો એક માર્ક્સમાં પૂછવામાં આવે છે, બિન નાણાકીય વ્યવહારો જણાવો અથવા તેના બે કે ત્રણ ઉદાહરણ આપો, બરાબર? તો અહીંયા આગળ આપણે કહ્યું કે પહેલી જ વાત છે સ્ટેટમેન્ટ મેળવવું. જુઓ કે ખાતેદાર પોતાના ખાતાનું સ્ટેટમેન્ટ જોઈતું હોય, એક માસનું, બે માસનું, છ માસનું, એક વર્ષનું, અહીંયા ક્યારેક આપણને સ્ટેટમેન્ટની જરૂરિયાત ઊભી થાય છે. તો આવું સ્ટેટમેન્ટ મેળવવા માટેની જે અરજી કરવી, બરાબર, અથવા તો સ્ટેટમેન્ટ મેળવવું એ બિન નાણાકીય વ્યવહાર છે. આપણે બેંકમાંથી ચેકબુક મેળવવી છે તો ચેકબુક મેળવવા માટેની રિક્વેસ્ટ કરવામાં આવે, અરજી કરવામાં આવે, તો એ પણ એક બિન નાણાકીય વ્યવહાર થયો. તો આ બેંક સાથે થતા વ્યવહારો કે જેની અંદર નાણાં જોડાયેલા નથી. બીજી વાત છે પિન ચેન્જ કરવો છે. ક્યારેક આપણે વિદ્યાર્થી મિત્રો આપણે ખાતાના જે પિન આપેલો છે કે પાસવર્ડ છે એ પિન કે પાસવર્ડને મારે બદલવો છે, એમાં ફેરફાર લાવવો છે, તો અમુક અમુક સમયે આપણે પિન ચેન્જ કરવો પડે છે. તો આ પિન ચેન્જ કરવાની કામગીરી એ પણ બિન નાણાકીય વ્યવહારમાં આવે છે. સ્ટોપ પેમેન્ટ રિક્વેસ્ટ કરવી છે. ક્યારેક એવું થયું કે આપણી પાસે રહેલું ATM છે અથવા તો આપણી પાસે રહેલો કોઈ ચેક છે અને એ ચેક રસ્તામાં જતા જતા પડી ગયો, તો હવે જો આપણે આ ચેક જે તે વ્યક્તિને અહીંયા આગળ પ્રાપ્ત થાય મળે અને જો એ ચેક બેરર ચેક હોય, કયો ચેક હોય? બેરર ચેક. અને આ બેરર ચેક છે જેના નાણાં જે વ્યક્તિ આ ચેક ધરાવતો હોય એ પોતે ઉપાડી શકે છે.
અને એટલા માટે એમ કે છે કે જ્યારે આવા કોઈપણ વ્યવહારમાં આપણી પાસે રહેલું ખાતેદારનો પોતાનો ચેક છે અથવા તો એટીએમ છે, આ બધું જો આપણામાંથી ખોવાઈ જાય તો આપણે તાત્કાલિક બેંકમાં સ્ટોપ પેમેન્ટ રિક્વેસ્ટ કરી શકીએ છીએ. સ્ટોપ પેમેન્ટ રિક્વેસ્ટ કરવાથી શું થશે? તો બેંક આપણા ખાતાના વ્યવહારોને ત્યાં અટકાવી દેશે કે જે તમારી રિક્વેસ્ટ કર્યા પછી, તમે જે અરજી આપ્યા પછી અથવા તો તેને સૂચના આપ્યા પછી બેંક તમારા ખાતામાંથી કોઈપણ પ્રકારની લેવડ દેવડ કરશે નહીં, ત્યાં આગળ આપણું ખાતું સ્ટોપ કરી દેવામાં આવે છે. તે પછીના કોઈ વ્યવહાર એ ત્યાં માન્ય ગણાતા નથી. તો આવું સ્ટોપ પેમેન્ટની રિક્વેસ્ટ કરવી છે તો એ પણ બિનનાણાકીય વ્યવહાર છે. તો આવી રીતે આપણે અહીંયા આગળ એ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા એ ઈ ગેલેરી અને ઈ કોર્નરની જે વ્યવસ્થા છે એવી વ્યવસ્થા ઊભી કરી અને ગ્રાહકોને અહીંયા આગળ બે રીતના વ્યવહારોની એ સેવા આપે છે અને એ કરી શકીએ છીએ. ઉપરાંત ઇન્ટરનેટના ઉપયોગથી બેંકના કાર્યોમાં એકદમ સરળતા આવી છે, જેની અંદર પણ અત્યારે ઇન્ટરનેટથી અહીંયા આગળ બેંકોને કોર બેન્કિંગ કરવામાં આવી છે. કોર બેન્કિંગ એટલે શું? તો એમ કહે છે કે કોર એટલે સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. તો આ અહીંયા આગળ કેન્દ્રીકરણ, સેન્ટ્રલાઇઝ એટલે કે કેન્દ્રીકરણની પ્રક્રિયા એ આપણે અહીંયા આગળ કરી શકીએ છીએ કે જેના પરિણામે વિશ્વની તમામ પોતાની બેંકોની શાખા, જે બેંક છે એ બેંક પોતાની શાખાઓ છે એ વિશ્વની બધી જ શાખાઓને એક સાથે જોડી શકે છે. અને આ જોડવાની જે પ્રક્રિયા છે એ કોર બેન્કિંગની પ્રક્રિયા છે. તો આવું કોર બેન્કિંગની પ્રક્રિયા દ્વારા અહીંયા આગળ બેંક પોતાની અન્ય શાખાઓ છે એ બેંક પોતાની અન્ય શાખાઓને પોતાની સાથે જોડી શકે છે. તો આ કોર બેન્કિંગની વ્યવસ્થા અને આવી રીતે જોડાયેલી બધી જ બેંકો હોય ત્યારે આપણે અહીંયા આગળ ઈ બેન્કિંગની વ્યવસ્થાથી આપણે વ્યવહારો કરી શકીએ છીએ. અને જ્યારે આવી કોર બેન્કિંગ હોય ત્યારે મારું ખાતું એ અમદાવાદની શાખામાં હોય પરંતુ હું સુરતમાં જઈ અને એ જ બેંકની શાખા ત્યાં આગળ હોય તો એ શાખામાંથી આપણે કોઈપણ પ્રકારની લેવડ દેવડ કરી શકીએ છીએ. એમાં હું નાણાં ભરી પણ શકું છું અને અન્ય શાખામાંથી નાણાં હું ઉપાડી પણ શકું છું. તો આમ નાણાંની ડિપોઝિટ કરવી કે ઉપાડવાની વ્યવસ્થા એ આપણે કરી શકીએ છીએ, પરંતુ એ બેંક કેવી હોવી જોઈએ? કોર બેન્કિંગ હોવી જોઈએ. દરેક શાખાઓ એકબીજા સાથે જોડાયેલી હશે તો હું વિશ્વની કોઈપણ શાખામાંથી, જોડાયેલી શાખામાંથી આ નાણાકીય વ્યવહારો હું કરી શકું છું. અને એટલા માટે ગ્રાહકને એકદમ સરળતાથી આપણે કોઈપણ દૂરના સ્થળે રહેતા હોય, અન્ય સ્થળે હોય તો પણ આપણો વ્યવહાર એ શક્ય બને છે એમ કહેવાય. તો અહીંયા આગળ આપણો ટાઈમ પણ બચે છે અને જરૂર પ્રમાણે આપણે નાણાકીય બેંક સાથે લેવડ દેવડ કરી શકીએ છીએ. તો ઈ બેન્કિંગની અંદર ઇલેક્ટ્રોનિક બેન્કિંગ દ્વારા આપણે અહીંયા આગળ વ્યવહાર કરી શકીએ, કોઈપણ બેંકની અંદર ડિપોઝિટ પણ કરી શકાય, એમાંથી ઉપાડ પણ કરી શકાય. તો આ ઇલેક્ટ્રોનિક બેન્કિંગની વ્યવસ્થા પણ છે. ત્યાર પછી મોબાઈલ બેન્કિંગની વાત છે. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે મોબાઈલની અંદર જે તે બેંકની એપ દ્વારા એને ડાઉનલોડ કરી અને એમાંથી એપ દ્વારા આપણે નાણાકીય વ્યવહારોને જાળવી શકીએ છીએ. એમાં કોઈપણ વ્યક્તિને આપણે નાણાંની ચૂકવણી કરવી હોય, કોઈપણ વ્યક્તિના ખાતામાં નાણાં મોકલવા હોય તો પણ આપણે મોબાઈલ બેન્કિંગ દ્વારા આપણે નાણાંની વ્યવહાર કરી શકીએ છીએ. તો અહીંયા આગળ આપણે આવા વ્યવહારો જે મોબાઈલ દ્વારા થાય છે, મોબાઈલ એપ હોય છે, દરેક બેંકની મોબાઈલ એપ અલગ અલગ હોય છે, આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. જેને નેટ બેન્કિંગ તરીકે પણ આપણે ઓળખીશું. નેટ બેન્કિંગ દ્વારા પણ નાણાંનું આપણે ટ્રાન્ઝેક્શન એ આપણે કરી શકતા હોઈએ છીએ. તો આમ આ રીતે ઇન્ટરનેટના ઉપયોગથી આપણે
ઘણા બધા કાર્યોની સરળતા થઈ શકે છે, ઝડપી કાર્યો બને છે. કોઈ પણ ગ્રાહક છે, એનો ખાતેદાર છે, ગમે ત્યાંથી એ પોતે અહીંયા બેન્કિંગની એ ટ્રાન્ઝેક્શનની વ્યવસ્થા એ સંભાળી શકે છે. અહીંયા બેંકમાં આપણે જવું પડતું નથી, બેંકના ટ્રાન્ઝેક્શનની અંદર આપણે ઘર બેઠા આ બધા સેવાઓના માધ્યમથી આપણે વ્યવહારોને જાળવી શકાતા હોય છે. એથી આગળ બેન્કિંગ સંબંધિત કેટલીક સેવાઓ છે. આ સેવાઓમાં પહેલી સેવા એક આપી છે, એટીએમ છે. એટીએમનું પૂરું નામ પૂછાય છે એક માર્ક્સમાં, જેને કહેવાય કે ઓટોમેટેડ ટેલર મશીન. અને આ ઓટોમેટેડ ટેલર મશીન છે એ આપણે જાણીએ છીએ કે દરેક બેંક પોતપોતાના આવા એટીએમ મશીનો એ અમુક અમુક જગ્યાએ ત્યાં મૂકવામાં આવે છે, કે જેના દ્વારા નાણાંનો ઉપાડ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે હાલ તો આપણે જાણીએ છીએ કે માત્ર નાણાંનો ઉપાડ જ નહીં, પણ નાણાંના ઉપાડની સાથે સાથે નાણાં ભરવા હોય તો પણ એ મશીનની અંદર ભરી શકીએ છીએ. પાસબુક છે, પાસબુકને આપણે ભરાવી હોય તો પણ એના માટે પણ મશીન મૂકવામાં આવે છે. તો આમ અહીંયા આગળ અત્યારે જે મશીનો છે એ મશીનો દ્વારા આપણે જે તમને એક કાર્ડ આપવામાં આવે છે અને બેંક પાસેથી આપણે આ કાર્ડ મેળવવું પડે છે, ક્યારેક આપણે તેની અરજી કરવી પડે છે અને એ અરજી કરી અને એટીએમ કાર્ડ મેળવી શકીએ છીએ. એટીએમ કાર્ડની અંદર આપણે જોઈએ છીએ કે એ એટીએમ કાર્ડ અત્યારે હાલ તો આપણને ડેબિટ કાર્ડ અને એટીએમ કાર્ડ, નાણાં ઉપાડવાના કાર્ડ તરીકે એ રીતે એટીએમ એ આપણને મિશ્ર એટીએમ આવે છે, જેનો ડેબિટ કાર્ડ તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને આ જે એટીએમ છે એ એટીએમ દ્વારા આપણે નાણાકીય જોગવાઈઓને જાળવી શકીએ. પરંતુ દરેક એટીએમમાં વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ખાતેદારના જે વ્યવહારો છે એ વ્યવહારોને ધ્યાનમાં રાખી તે એટીએમ કાર્ડની નાણાકીય એક અહીંયા આગળ લિમિટ બાંધવામાં આવે છે. અને એ લિમિટ જેટલી નક્કી કરી હોય 24 કલાકની અંદર તમે એટલા નાણાં જ ઉપાડી શકો, એથી વધારે નાણાં ઉપાડી શકાતા નથી. તો એટીએમની અંદર આપણે કહ્યું તેમ કે તેની લિમિટ બાંધવામાં આવે છે. લિમિટ કોના આધારે બંધાય? તો તમે બેંક સાથે જે વ્યવહારો કર્યા છે એ કેવી રીતે કર્યા છે, તમારા બેંકના ટ્રાન્ઝેક્શન કેટલા છે એનો પૂરો અભ્યાસ કરી અને બેંક આપણને એટીએમની મર્યાદા, નાણાં ઉપાડની મર્યાદા બાંધી આપે છે. એટલા નાણાં આપણે 24 કલાકની અંદર ઉપાડી શકીએ છીએ. તો આમ એટીએમની દરેક બેંકની અંદર એટીએમની જે લિમિટ છે એ નાણાં ઉપાડની લિમિટ અલગ અલગ જોવા મળે છે. દરેક ખાતેદાર અનુસાર પણ ક્યારેક આપણને આ લિમિટ એ અલગ જોવા મળશે. એથી આગળ ક્રેડિટ કાર્ડ જુઓ. આની અંદર આપણે કહ્યું કે ખાતામાં બેલેન્સ વિના ખરીદી થાય, બરાબર છે. ક્રેડિટ કાર્ડ એટલે શું? તો અહીંયા આગળ પણ આપણે એ જ વાત છે કે ખાતેદારે પોતાની બેંક સાથેના કરેલા જે લેવડ દેવડ છે, વ્યવહારો છે, એ વ્યવહારોનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી બેંક આપણને આ વ્યવસ્થા આપે છે, એક ક્રેડિટ કાર્ડ આપણને આપે છે. તમે જો બેંક સાથે અરજી કરી અને આવું ક્રેડિટ કાર્ડ મેળવી શકો છો. ક્રેડિટ કાર્ડ શું છે? તો આપણે નાણાં બજારની અંદર જ્યારે ખરીદી કરવા જઈએ છીએ ત્યારે, અથવા કોઈ પણ પ્રકારનું નાણાંની ચૂકવણી કરતા હોય ત્યારે અહીંયા આગળ આપણે નાણાં ખિસ્સામાં લઈને જવું પડતું નથી. માત્ર એક ક્રેડિટ કાર્ડ આપણી પાસે હશે તો ક્રેડિટ કાર્ડના દ્વારા આપણે કોઈ પણ પ્રકારની ખરીદી કરી શકીએ છીએ. પરંતુ ક્રેડિટ કાર્ડની પણ લિમિટ હોય છે, બરાબર. એની જે મર્યાદા હોય એ ક્રેડિટ કાર્ડની અંદર તમારે જેટલી મર્યાદા હોય એટલી મર્યાદાને ધ્યાનમાં રાખી અને આપણે ખરીદી કરી શકીએ છીએ. આની અંદર મિત્રો એક ખાસ બાબત છે કે આપણા બેંકના ખાતામાં બેલેન્સ ન હોય છતાં પણ ક્રેડિટ કાર્ડની લિમિટ અનુસાર આપણે ખરીદી થઈ શકે છે.
तो आ क्रेडिट कार्ड जे खातेदारों पूरता प्रमाण में त्या क्रेडिट सारी धरावे छे, एनी साख सारी छे, एवा व्यक्तिओ के खातेदारों ने आ क्रेडिट कार्ड मळे छे, एना उपयोग थी आपणे खरीदी करी शकीए छीए। 45 दिवसनी बैंकनी जे मुदत छे ए 45 दिवसमां आ खरीदीना नाणा छे आपणे बैंकमां जमा करावी देवा पड़े। जो 45 दिवसनी अंदर आ नाणा तमे बैंकमां जमा करी देशो तो आपणे एनी उपर कशुं व्याज चूकवू पड़तुं नथी। परंतु जो 45 जग्याए एक दिवस वधी गयो एटले के 46 दिवस थया तो 46 दिवसनुं पूरेपूरुं व्याज बैंक आपणी पासे वसूल करे छे। तो आम અહીં આગળ આપણે એની 45 દિવસની આપણને ક્રેડિટ મળે છે, શાખ મળે છે, વગર નાણાંને આપણે બેંકમાં નાણાં ન હોવા છતાં ખરીદી શક્ય બની શકીએ છીએ। તો આ 45 દિવસની અંદર રાહત આપે છે અને એ રાહત પ્રમાણે આપણે પૈસા નાણાં ભરી દેવા પડે છે। ત્યાર પછી ડેબિટ કાર્ડ છે। મેં હમણાં એવું કહ્યું કે હવે એટીએમ કાર્ડ અને ડેબિટ કાર્ડ ભેગું આવે છે। ડેબિટ કાર્ડ શું છે? તો આની અંદર પૂર્વ શરત છે, ખાતામાં બેલેન્સ હોવું જોઈએ। બરાબર છે, ડેબિટ કાર્ડથી પણ આપણે ખરીદી કરી શકીએ છીએ, ડેબિટ કાર્ડથી ચૂકવણી કરી શકીએ છીએ, પરંતુ ત્યાં આગળ ડેબિટ કાર્ડ એ પણ બેંક દ્વારા મળતું કાર્ડ છે। આ કાર્ડ દ્વારા આપણે ખરીદી પણ કરી શકીએ, કોઈને ચૂકવણી પણ કરી શકીએ, પરંતુ એની પૂર્વ શરત એ છે કે તમારા ખાતાની અંદર બેંકમાં જેટલું બેલેન્સ હોય એ બેલેન્સને મર્યાદામાં આપણે ખરીદી કરી શકીએ અથવા કોઈને ચૂકવણી કરી શકીએ। બરાબર, તો આ રીતે અહીંયા આગળ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો મુખ્ય તફાવત એ આપણને જોવા મળે છે। જુઓ કે ક્રેડિટ કાર્ડમાં ખાતામાં બેલેન્સ વિના પણ ખરીદી થાય છે, ડેબિટ કાર્ડની અંદર ખાતામાં બેલેન્સ હોવું જરૂરી છે। બરાબર, અને હોવું જ જોઈએ અને તો જ આપણને અહીંયા આગળ ખરીદી થઈ શકે છે અથવા તો ચૂકવણી થઈ શકે છે। તો આમ અહીંયા આગળ બેંક અત્યારે આના કારણે આપણા ખિસ્સામાં માત્ર કાર્ડ હોય તો કાર્ડથી જ આપણે અન્ય વ્યવહારો, નાણાકીય વ્યવહારો જાળવી શકીએ છીએ। એમાં આપણે કોઈ પણ પ્રકારનું અહીંયા આગળ નાણાં લઈ અને જોખમ લઈ અને આપણે બજારમાં ફરવું પડતું નથી। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, બેન્કિંગ સેવાઓ છે। અહીંયા આગળ આપણે આ પાઠ પૂર્ણ થાય છે। હવે આવતા વિડીયોમાં આપણે નવા પાઠની શરૂઆત એ કરીશું। તો આ જય સ્વામિનારાયણ।